नमस्कार, आप सभी का स्वागत है इंडिया खबर लाइव में। मैं हूं अनूप पांडे। खबर आ रही है गुजरात के नर्मदा जिले से। प्रस्तुत है गौतम भाई व्यास की एक रिपोर्ट। मारो नाम मोहम्मद सलीम इस्माइल भाई मेमन है। हाल में गुजरात सरकार जो हम कोरोना वायरस चाली रो महामारी एम गुजरात सरकार गरीबों ने मफत अनाज आपने पहली एप्रिल चालू योजना चालू करी है। यहाँ बधा भाईओ रेशन कार्ड धारक आवेला है अने दुकान अपना बजार केवड़िया कॉलोनी तरफ थी बधाने पूरतो अनाज मिले छे। सरकार नी आ योजना थी कार्ड धारको बधा खुश छे अने एमने सारी व्यवस्था मिले छे। मारू नाम प्रवीण डामोभाई तड़वी केवड़िया पोथी हूँ अपना बजार माथी सामान मेरू छू अने अमने मफत सरकार आवे छे कोरोना वायरस ना लीधे तो बधे आजूबाजू जे माणसो बधा दुकान में लेवा आवे छे एमने बधाने शांतिथी मळे छे। नाम रंजीत भाई बुडर भाई तड़वी छे गाम गभाना। 12 किलो घऊं मळ्या छे, 6 किलो चोखा, 1 किलो ખાંડ અને 2 કિલો મીઠું। શ્રી કાજી ભાઈની દુકાન કેવડિયા કોલોની કયા ગામના કેવડિયા। તો અત્યારે ગુજરાત સરકારે જે ગરીબોને જે 1 એપ્રિલથી જે નિઃશુલ્ક વિનામૂલ્યે જે સસ્તાનાની દુકાનમાંથી જે અનાજ આપવાનું જે નક્કી કર્યું છે તેના અનુસંધાને તમને અત્યારે આ દુકાનમાંથી કઈ કઈ વસ્તુ આપવામાં આવી છે? 25 કિલો ઘઉં, 10 કિલો ચોખા, 1 કિલો દાળ, 1 કિલો મીઠું, 800 ગ્રામ ખાંડ, 2 કિલો આપવામાં આવે। મામલતદાર સાહેબની હુકમ દે અહીંયા કેવડિયા ગામની સસ્તા અનાજની દુકાને ફરજ પર છીએ। અમારે આ સસ્તા અનાજની દુકાન પર એક ટીમ બનાવવામાં આવે છે જેમાં રેવન્યુ તલાટી, તલાટી કમ મંત્રી, સરપંચશ્રી, શિક્ષકશ્રી દ્વારા ટીમ બનાવી અને અહીંયા મફત અનાજનું વિતરણ કરવાનું છે એ અનુસંધાને અમને કામગીરી સોંપેલી છે। તદઉપરાંત અહીંયા પોલીસ સ્ટાફ પણ હાજર છે જેઓ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મદદરૂપ થાય છે। ગુજરાત સરકારે અનાજ કલ્યાણનું શરૂ કરેલું છે તે અનાજ સોસાયટીમાં આવેલી છું। મને 25 કિલો ઘઉં મળે છે ને 10 કિલો ચોખા, 1 કિલો ખાંડ મળે છે, મફત અનાજ દુકાનમાંથી હું લઈ જાઉં છું।